રાજકોટ પાસપોર્ટ ઓફિસે આજે સવારથી જ ભાવનગર કચ્છથી લોકો આવ્યા હતા, પરંતુ પાસપોર્ટ ઓફિસ બંધ હોવાનું કહેવામાં આવતા લોકોએ હોબાળો કર્યો હતો। હોબાળો થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ લોકોને પરત કર્યા હતા। રાજકોટમાં ગત રાતે જ પાસપોર્ટ વિભાગમાંથી અરજદારોને વેરિફિકેશન માટે ઓફિશિયલ મેસેજ મોકલવામાં આવ્યા હતા। આથી સવારે અરજદારો ઓફિસે આવી પહોંચ્યા હતા। ઓફિસ ખાતે કોઈ સ્ટાફ હાજર નહીં હોવાથી હોબારો મચાવ્યો હતો। સૌરાષ્ટ્રભરમાંથી આવેલા અરજદારોને ધક્કો થયો હતો। પાસપોર્ટ ઓફિસના ટોલ ફ્રી નંબરમાં ઓફિસ ચાલુ હોવાની માહિતી મળી હતી। વધુમાં વેરિફિકેશન કરવાની અરજદારોએ જીત કરી હતી। લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમને પાસપોર્ટ ઓફિસ પરથી મેસેજ આવ્યો હતો એટલે આટલા દૂરથી આવ્યા છતાં પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા। લોકડાઉન ચાલતું હોય જેમ તેમ કરીને રાજકોટ આવ્યા, પરંતુ પાસપોર્ટ ઓફિસ બંધ હોવાથી હવે અમારે કેવી રીતે જવું તેવું જણાવ્યું હતું। વધુમાં હોબારો થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી લોકોને પરત કર્યા હતા।